હરિયમ, મારું નામ છે પારેખ બ્રિજેશ અને હું સાર્થક વિદ્યા મંદિર મોરબીમાંથી આવ્યો છું. આ છે સ્માર્ટ હાઉસ. આમ આપણે જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે કોઈ પણ સેલિબ્રિટીની સેફ્ટી માટે આપણે આ સ્માર્ટ હાઉસનું નિર્માણ કર્યું છે. આ લેઝર અલાર્મ સિસ્ટમ છે. કોઈ પણ ચોરાને ટપવાની કોશિશ કરશે, આ લેઝર અલાર્મ વાગે છે. પછી આ ઓટોમેટિક ગેટવે છે. કોઈ તારાના ઉપર આવશે ત્યારે દરવાજો જાતે ખુલી જાય છે અને અંદર જતાં તે દરવાજો જાતે બંધ થઈ જાય છે. આ ઓટોમેટિક ડોરબેલ છે કે કોઈ વ્યક્તિ આના પરથી ચાલશે ત્યારે દરવાજો ત્યારે બેલ વાગે છે અને પછી તે વ્યક્તિ વયા જાય પછી બેલ બંધ થઈ જાય છે. અંદર ફાયર ડિટેક્ટર રાખવામાં આવ્યું છે કે કોઈ અંદર આગ લગાડવાની કોશિશ કરશે તો ફાયર ડિટેક્ટર બધા સાથે કનેક્શન આપ્યું છે તેથી ફાયર ડિટેક્ટર વાગવા માંડે છે. આ સીવેજ પ્લાન્ટ છે. આનું જે ખરાબ પાણી હશે તે સીવેજ પ્લાન્ટમાં જાય છે. ઉપર જાળી રાખેલી છે તેથી મોટા પાર્ટિકલ્સ તે જાળીમાં અટવાઈ જાય છે. પછી કોલસો રાખેલો છે કે જે પાણીનું દુર્ગંધને દૂર કરે છે. પછી મોટા પથ્થર રાખેલા હોય છે કે જે ગુરુત્વાકર્ષણ બંને લીધે જે મોટા પાર્ટિકલ્સ હશે તે ત્યાં બેસી જશે અને જે નાના પાર્ટિકલ્સ વધ્યા હશે તે રેતીમાં આવે છે અને તે ભેળસેળ પામીને પાણી ચોખ્ખું થઈ જાય છે અને તે પાણીને આપણે ગમે તેમ યુઝ કરી શકીએ છીએ. તેના આ આપણે જરૂરી છે કે આપણું સ્વાસ્થ્ય આપણા માટે જરૂરી છે તેથી અમે આ ટેરેસ ગાર્ડનનો ઉપયોગ કર્યો છે. આમ આપણે ઓક્સિજન પૂરતો મેળવી શકીએ છીએ અને આમ આપણે જાણીએ છીએ કે આપણો અત્યારના અભાવ છે જગ્યાનો તેથી અમે ટેરેસ ગાર્ડન બનાવ્યું છે. આમ આપણે ઓક્સિજન મળે છે અને પ્રદૂષણ દૂર થાય છે તેથી અમે આ સ્માર્ટ હાઉસ પ્રોજેક્ટનું નિર્માણ કર્યો છે.